નમસ્કાર મિત્રો સ્માર્ટ ઓનલાઈન પ્રિપરેશનમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે ભારતનો ઇતિહાસ એમસીક્યુ સિરીઝ અંતર્ગત આજે આપણે જોઈશું ભારતનો ઇતિહાસ એમસીક્યુ પાર્ટ સેવન ચાલો વિડિયો શરૂ કરીએ સૌથી પહેલો પ્રશ્ન છે એન્ડ ઇન્ટ્રોડક્શન ઓફ ધ ડ્રીમ લેન્ડ ના લેખક કોણ છે જવાબ છે ભગતસિંહ ત્યાર પછી ધ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના પ્રથમ સ્ત્રી પ્રમુખ કોણ હતા

આઝાદ હિંદ ફૌજમાં સામેલ કરી શકાયા હતા જવાબ છે જાપાન સ્વાતંત્ર્ય સંગ્રામના આગેવાનો અને તેના કાર્યસ્થળના જોડકામાંથી કયું જોડકું સાચું નથી તો અહીંયા તમને ચાર જોડી આપવામાં આવેલી છે તેમાંથી એક જોડી ખોટી છે તે આપણે પસંદ કરીને જવાબ તરીકે લખવાની છે તો સૌથી પહેલું જોડકું છે બહાદુર શાહ જફર જેણે દિલ્હીથી આગેવાની કરી હતી તો આ જોડકું સાચું છે ત્યાર પછી છે નાના સાહેબ જેમણે કાનપુર સંગ્રામની આગેવાની કરી હતી તે પણ સાચું છે ત્યાર પછી સંગ્રામ છે તેથી આપણે જવાબમાં લખીશું ત્રણ કુંવરસી ઉત્તર પ્રદેશ અને ચોથું જે આપવામાં આવેલું છે વીરાંગના લક્ષ્મીબાઈ તેમણે ઝાંસી થી આગેવાની કરી હતી તે પણ સાચું છે તેથી જવાબ તરીકે આપણે નંબર ત્રણ પસંદ કરીશું કુંવરસિંહ કે જેમણે ઉત્તર કરેલી નથી અઢારસો સત્તાવન માં હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કોને કરી હતી જવાબ છે એ ઓ કયા વર્ષમાં અંગ્રેજી સરકારને બંગાળના ભાગલા રદ કરવાની ફરજ

દયાનાંદ સરસ્વતીનો જન્મ કયા ગામે થયો હતો જવાબ છે ટંકારા ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ એક્ટ કોના દ્વારા પસાર કરવામાં આવ્યો જવાબ છે બ્રિટિશ સંસદ મોહમ્મદ ઘોરી તેના કયા વિશ્વાસુ સરદારને ભારતનો વહીવટ સોપી ગઝની પાછો ફર્યો હતો જવાબ છે કુતુબુદ્દીન એબક મૌર્ય વંશના કયા રાજા પ્રિયદર્શી રાજા તરીકે જાણીતા છે જવાબ છે અશોક ચંદ્રગ્રુપ્ત વિજય પ્રાપ્ત કરેલ મહાન સિદ્ધિ કઈ છે તો તેનો જવાબ છે શક વિજય જૈન ધર્મ સાહિત્ય કયા નામે ઓળખાય છે છે જવાબ આગમ નીચે જણાવેલ તેમની સુફી સાથે યોગ્ય રીતે જોડો અહીંયા આપણને જોડકું આપવામાં આવેલું છે તેમાં વિભાગ એ ને વિભાગ બી સાથે સાચી રીતે જોડવાનું છે તો સૌથી પહેલા આપેલું છે રામાનુજ રામાજ રામાનુજની ફિલ સૂફી છે નંબર ત્રણ વિશિષ્ટતા દૈત ફિલ સૂફી આ રામાનુજની ફિલસૂફી છે ત્યાર પછી છે ચૈતન્ય ચૈતન્યની ફિલ સૂફી છે નંબર ચાર ગૌડીય વૈષ્ણવ સંપ્રદાય ત્યાર પછી છે શંકરા શંકરાની ફિલ સૂફી છે નંબર એક અદ્વૈત્ય ફિલસૂફી અને કબીર કબીરની ફિલસૂફી છે બીજું નિર્ગુણ ભક્તિ ત્યાર પછી છે

બ્રિટિશ સરકાર ભારતની સરકારને તમામ સત્તા સોંપીને જૂન ઓગણીસો શારદા અધિનિયમ ઓગણીસો ત્રીસ કઈ બાબત અંગેનો છે જવાબ છે બાળ લગ્ન કયા મૌર્ય રાજા જૈન સંન્યાસી બન્યા અને શ્રવણ બેલગોલા તેમજ મૈસૂર ખાતે શ્રવણ બેલગોલા અને મૈસૂર ખાતે મૃત્યુ સુધી ઉપવાસ કર્યા રજુ કરી હતી જવાબ છે શ્રી ભુલાભાઈ દેસાઈ નીચેના પૈકી કોના સમયમાં સનદી સેવાનો આરંભ થયેલો હતો જે પછીથી આઈસીએસ તરીકે પ્રખ્યાત થયેલ હતી જવાબ છે કોર્ન પ્રાચીન શહેરો અને નદીઓના જોડકાઓ પૈકી કયું જોડકું સાચું નથી અહીંયા તમને શહેરના નામ અને તે કયા નદીના કઈ નદીના કિનારે વસેલું છે તેની જોડી આપેલી છે તેમાં એક જોડી ખોટી છે તે આપણે પસંદ કરવાની છે સૌથી પહેલા છે મોહે જો દડો તો તે ઇન્ડસ સિંધુ નદીના કિનારે વસેલી છે તે સાચું છે હડપ્પા સંસ્કૃતિ રાવી નદીના કિનારે છે તે પણ સાચું છે લોથલની સંસ્કૃતિ ભોગાવો નદીના કિનારે વસેલી છે તે પણ સાચું છે રોજડી જે નર્મદા નદીના કિનારે છે તે જોડકું ખોટું છે તેથી આપણે જવાબ તરીકે પસંદ કરીશું રોજડી નર્મદા આગળનો પ્રશ્ન ભારતની પ્રથમ મહિલા વિશ્વવિદ્યાલયના સ્થાપક કોણ હતા જવાબ છે ડી કે કરવે અલ્હાબાદ પાસેના સ્તંભાલેખનું આલેખન કરનાર રાજકવિ નીચેના પૈકી કોણ હતા જવાબ છે હરિશેણ કૃતિ અને લેખકોની જોડીને યોગ્ય રીતે ગોઠવો અહીંયા તમને વિભાગ એ માં કૃતિ આપવામાં આવેલી છે સામેના વિભાગમાં તેના લેખકો આપવામાં આવેલા છે આપણે સાચી કૃતિને દરેક કૃતિને તેની તેના સાચા લેખક સાથે જોડવાની છે તો સૌથી પહેલી છે મેઘદૂત મેઘદૂતના લેખક છે કવિ કાલિદાસ ગીત ગોવિંદ ગીત ગોવિંદના લેખક છે જયદેવ પંચતંત્રના લેખક છે વિષ્ણુ શર્મા અને હર્ષ ચરિત્રના લેખક છે બાણભટ્ટ આ રીતે આપણે સાચી લેખકની જોડીને લેખક અને કૃતિની સાચી આગળ નેતાઓ નેતાઓની ટીકા કરતા લેખકોની માળા ન્યુ લેમ્સ ફોર ઓલ્ડ કે જે અઢારસો ત્રાણું થી ચોરાણું લખવામાં આવેલ હતી તેના લેખક કોણ હતા જવાબ છે અરવિંદ ઘોષ ઈસવીસન સોળસો એકત્રીસમાં તાજમહેલ બાંધવાની શરૂઆત થઈ હતી. તેનું બાંધકામ કયા વર્ષમાં થયું હતું? ઈસવીસન સોળસો ત્રેપનમાં. રાજકીય અને રાષ્ટ્રવાદી સંસ્થાઓને તેમના સ્થાપકોની જોડીમાંથી કઈ જોડી યોગ્ય નથી? અહીંયા આપણને ચાર જોડી આપવામાં આવેલી છે. તેમાંથી એક જોડી ખોટી છે. તેને આપણે સિલેક્ટ કરીને જવાબ તરીકે લખવાની છે. તો સૌથી પહેલું છે સર્વન્ટ ઓફ ઇન્ડિયા. સર્વન્ટ ઓફ ઇન્ડિયાની સ્થાપના ગોપાલ કૃષ્ણ ગોખલે કરી હતી આ સાચું છે ખુદાઈ ખિદમતગાર ની સ્થાપના અબ્દુલ ગફાર ખાને કરી હતી તે પણ સાચું છે ફોરવર્ડ બ્લોક ની સ્થાપના સુભાષચંદ્ર બોઝે કરી હતી તે પણ સાચું છે અને સ્વરાજ પાર્ટી ની સ્થાપના કાજી નિઝમુલ ખાને કરી હતી આ જોડી ખોટી છે તેથી જવાબ તરીકે આપણે પસંદ કરીશું સ્વરાજ પાર્ટી કાજી નિઝમુલ ખાન જો મિત્રો આપને આ વિડીયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને અમારી વોટ્સએપ ચેનલ ટેલિગ્રામ ચેનલ તેમજ Telegram ગ્રુપમાં જોઈન થઈ જાઓ જ્યાં તમને મળશે મેથ્સ રીઝનિંગ કોમ્પ્યુટર ઇંગ્લિશ તેમજ જનરલ નોલેજનું ફ્રી મટીરિયલ અમારી વોટ્સએપ ચેનલ ટેલિગ્રામ ચેનલ અને ટેલિગ્રામ ગ્રુપની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે આજે આ વિડીયો અહીંયા પૂરો કરીએ ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે